હેલો વિદ્યાર્થી મિત્રો મળીએ પાછા ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી દાખલા નંબર બે પોઈન્ટ એક આ દાખલા અંદર આપણે જોયું હતું કે અગાઉના દાખલાનું પ્રથમ પદ ત્યાર પછી દ્વિતીય પદ ત્યાર પછી તૃતીય પદ ત્યાર પછી ચતુર્થપદ આ પદ કઈ રીતે મેળવે છે તો એના માટેના સૂત્ર તમને એક વખત ફ્રી વખત રિવિઝન અપાવીએ પ્રથમ પદ માટે એ દ્વિતીય પદ માટે એ પ્લસ ડી તૃતીય પદ માટે એ પ્લસ ટુ ડી ત્યાર પછી ચતુર્થ પદ માટે એ પ્લસ થ્રી ડી ઓકે આપ આપણે પદ જોયા હતા કાલે તો કઈ વાંધો નહીં હવે આ પદની અંદર આપણને અત્યાર સુધી રકમની અંદર આપેલો હશે એ અને ડી આપેલો હશે શું આપેલો હશે એ અને ડી તો એ અને ડી જે આપેલો હશે એના પરથી આપણે પ્રથમ દ્વિતીય અને તૃતીય પદ શોધવાના છે તો એના માટે જોઈએ રકમ વાંચીએ જ્યારે પ્રથમ પદ એ અને તફાવત ડીના મૂલ્યો પ્રમાણે હોય છે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધો કેટલા પદ શોધવાના છે પ્રથમ ચાર પદ શોધો તો ક્યાં સુધી આવશે એ પ્લસ થ્રીડી સુધી ક્યાં સુધી આવશે એ પ્લસ થ્રીડી સુધી હવે જોઈએ રકમમાં શું આપેલું એ બરાબર દસ અને ડી બરાબર દસ બંને સરખા આપેલા છે એ પણ સરખો આપેલો ડી પણ સરખો એ શું છે પ્રથમ પદ અને ડી શું છે તફાવત ડી એ શું છે તફાવત શું છે તફાવત ઓકે આખો દાખલો ગણીએ હવે આ જે દાખલો છે તમારા સમક્ષ જ્યારે કોમ્પ્યુટરાઈઝ છે એ દાખલો કહેવો છે આપણે એમસીક્યુમાં સોલ્વ કરતા હતા તે દાખલો છે તેને જ આપણે આગળ વધાવીએ કે પ્રથમ પદ એ પ્રથમ પદ શું કહેતા હતા એ તો પ્રથમ પદ તો રકમની અંદર આપેલું છે કેટલું છે દસ ત્યાર પછી બીજું પદ તો બીજા પદમાં શું આવે પ્રથમ પદની અંદર બીજું પદ ઉમેર તો જોઈએ પ્રથમ પદ દસ હતો તો દસ પ્લસ ડી તો દસ પ્લસ ડી તો દસ પ્લસ દસ દસ ને દસ કેટલા થશે વીસ મળી ગયો આપણને આન્સર વીસ ત્યાર પછી નેક્સ્ટ ત્રીજું પદ કલમ પદ આવશે ત્રીજું પદમાં ત્રીજા પદમાં શું આવશે વીસ પ્લસ ડી વીસ શા માટે કારણ કે બીજું પદ છે એટલા માટે તો કે વીસ પ્લસ ડી તો વીસ પ્લસ દસ ટોટલ કેટલા થશે ત્રીસ ત્રીસ નેક્સ્ટ ચોથું પદ કલમું પદ ચોથું પદ ચોથા પદમાં શું આવશે ત્રીજું પદ પ્લસ ડી ત્રીજું પદ ત્રીસ પ્લસ દસ યાની કે ચાલીસ ચોથું પદ તમને મળી ગયું ચાલીસ તો પ્રથમ ચાર પદની શ્રેણી શું શું થાય આપણી પાસે દસ વીસ ત્રીસ અને ચાલીસ દસ વીસ ત્રીસ ચાલીસ આ શું થાય આપણી સમાંતર શ્રેણી ઓકે નેક્સ્ટ બીજો દાખલો આ રકમ સેમ ખાલી ડેટા ચેન્જ એ બરાબર માઇનસ બે અને ડી બરાબર ઝીરો હવે મિત્રો આમે છે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તફાવત ઝીરો આપેલો હશે શું આપેલું હશે તફાવત ઝીરો આપેલો હશે ત્યારે સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ મેળવી લેવાનું બધા પદ કેવા આવશે પ્રથમ પદ સમાન આવશે યાની કે માઇનસ બે માઇનસ બે માઇનસ બે માઇનસ બે શા માટે એટલા માટે કે ડી બરાબર શું આપેલા હશે ઝીરો જ્યારે પણ ડી બરાબર ઝીરો આપેલા હોય ત્યારે હંમેશા રાખવાનું સમાંતર શ્રેણી પ્રથમ પદને સમાન થશે માઇનસ બે માઇનસ બે માઇનસ બે ઓકે નેક્સ્ટીનો દાખલો એ બરાબર ચાર અને ડી બરાબર માઇનસ ત્રણ એ બરાબર ચાર અને ડી બરાબર માઇનસ ત્રણ તો એ બરાબર કેટલા હશે ચાર અને ડી બરાબર માઇનસ ત્રણ તો આમાં સરવાળા બાદ ખાસ ધ્યાન રાખવું પડશે તો એ જોઈએ તો એ પ્રથમ પદ એ તો એ ચાર તો તમને ખબર જ છે બીજું પદ પ્રથમ પદ પ્લસ ડી માઇનસ ચાર માઇનસ ત્રણ એટલે કેટલા થશે એક આવી ગયો એક નેક્સ્ટ બીજું પદ પ્લસ ડી એટલે યાની કે ત્રીજું પદ તો વન પ્લસ માઇન